G20 અંતર્ગત કચ્છના ધોરડો ખાતે આજે ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રથમ બેઠક રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. રાજ્યના આંગણે પધારેલા G20 દેશોના પ્રતિનિધિઓનું સ્વાગત કરતા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે 6.5 કરોડ ગુજરાતીઓ માટે આ ગર્વનો અવસર છે. વિકાસમાં પ્રવાસનની ભૂમિકાનો ઉલ્લેખ કરતા મુખ્યપ્રધાને કહ્યું હતું કે દેશ અને દુનિયાની GDPમાં ટુરિઝમનું મહત્વનું યોગદાન છે. ગુજરાતને સમૃદ્ધ અર્થવ્યવસ્થા બનાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યા છીએ. ટુરિઝમ વર્કિંગ ગ્રુપની આ બેઠકમાં વિવિધ દેશો અને સંગઠનોના પ્રતિનિધિઓ દ્વારા પ્રવાસન ક્ષેત્રના વિવિધ પડકારો અને વિકાસ પર સમૂહ ચિંતન અને મનનથી પ્રવાસન ક્ષેત્રને નવી દિશા અને ઉર્જા મળશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. ટુરિઝમ વર્કિંગ ગ્રુપની પ્રાથમિકતાઓનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે 5માંથી 1 પ્રાથમિકતા ગ્રીન ટુરિઝમ છે. કચ્છમાં વિનાશક ભૂકંપની યાદમાં નિર્મિત સ્મૃતિવન ગ્રીન ટુરિઝમનું ઉદાહરણ છે. આ સ્મૃતિવનમાં 50 ચેકડેમ અને 3 લાખથી વધુ છોડના વાવેતરથી ગ્રીન ટુરિઝમને નવી દિશા મળી છે. રાજ્યમાં આવેલા પ્રવાસન સ્થળોનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે ગુજરાતના હડપ્પાનું ધોળાવીરા, ચાંપાનેર, ઐતિહાસિક શહેર અમદાવાદ અને પાટણની રાણીની વાવને યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સામેલ કરવામાં આવ્યા છે. ગુજરાત પ્રવાસનની વિવિધતાઓથી ભરેલું ટુરિઝમ ફ્રેન્ડલી રાજ્ય છે. પ્રવાસનના વિકાસ માટે રાજ્યમાં ગાંધી સર્કિટ, બૌદ્ધ સર્કિટ અને વિવેકાનંદ સર્કિટ પણ વિકસિત કરવામાં આવી રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે G20ની અધ્યક્ષતા સર્વગ્રાહી, સર્વસમાવેશક અને સમૃદ્ધ ભારતના નિર્માણ તરફની યાત્રાને વધુ વેગવાન બનાવનાર બની રહેશે. તો કેન્દ્રીય પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડીએ પ્રવાસનને દેશના ગ્રોથ એન્જિનનો મહત્વનો ભાગ ગણાવતા જણાવ્યું કે વર્ષ 2022માં 6.9 મિલિયન પ્રવાસીઓ ભારતની મુલાકાતે આવ્યા હતા. ભારતમાં પ્રવાસનથી અનેક વિવિધતાઓ છે, ત્યારે દેશના પ્રવાસન હબ તરીકે યોગ્ય દિશામાં વિકાસ થઈ રહ્યો છે. ટકાઉ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પ્રવાસન એક મહત્વનું સાધન છે. આ બેઠકમાં રાજ્યના પ્રવાસન પ્રધાન મોડુભાઈ બેરા, મુખ્ય સચિવ રાજકુમાર, પ્રવાસન વિભાગના સચિવ અરવિંદસિંહ, અધિક સચિવ રાકેશકુમાર વર્મા, નાણાં વિભાગના અગ્રસચિવ મોના ખંધાર તેમજ અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ, G20 દેશના વિવિધ પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.